સૌને નમસ્કાર. આજે 16મી મે વિશ્વ ડેન્ગ્યુ દિવસ. આ વર્ષની થીમ છે ઇફેક્ટિવ કોમ્યુનિટી એન્ગેજમેન્ટ કી ટુ ડેન્ગ્યુ કંટ્રોલ. ડેન્ગ્યુના રોગ અંગે લોકજાગૃતિ અને ટ્રાન્સમિશન સિઝન ચાલુ થાય એ પહેલાં રોગના નિયંત્રણ માટે નિવારક પગલાંને વેગ આપવા માટે ભારત સરકાર દ્વારા 16મી મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવાય છે. ઉપનિષદના એક ઋષિએ મંત્ર આપ્યો છે કે સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ. તો ચાલો આપણે ડેન્ગ્યુ વિશે થોડો પરિચય મેળવીએ. સૌપ્રથમ જોઈએ કે ડેન્ગ્યુ શું છે. તો ડેન્ગ્યુ એ વાયરસથી ફેલાતો રોગ છે. ત્યાર પછી જોઈએ કે ડેન્ગ્યુ ફીવરનો ફેલાવો કઈ રીતે થાય છે. તો ડેન્ગ્યુ ઉત્પન્ન કરતા વિષાણુ ચેપી મચ્છરના કરડવાથી મનુષ્યમાં ફેલાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર કે જેને શરીર અને પગ પર સ્પષ્ટપણે દેખાતા સફેદ ટપકા હોય છે, જેનાથી તે વધુ આસાનીથી ઓળખી શકાય છે. કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ અથવા ડેન્ગ્યુ હેમરેજિક ફીવર હોય તેને મચ્છર કરડે એટલે મચ્છર ડેન્ગ્યુના વિષાણુથી ચેપી બને છે. એક અઠવાડિયા પછી આ ચેપી મચ્છર સ્વસ્થ માણસને કરડીને તેના શરીરમાં વિષાણુ દાખલ કરી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ડેન્ગ્યુના લક્ષણો કયા કયા છે. તો કે સખત તાવ, માથાના આગળના ભાગમાં દુખાવો અને કમરમાં દુખાવો, આંખની પાછળ દુખાવો કે જે આંખના હલનચલનથી વધે છે, સ્નાયુ અને સાંધાનો દુખાવો, છાતી અને હાથ પર ઓરી જેવા દાણા, ઉબકા, ઉલટી, ભૂખ ન લાગવી અને બેસ્વાદ અને કબજિયાત. ત્યાર પછી આપણે જોઈએ કે એડિસ ઇજિપ્તી મચ્છર કેવો લાગે છે. તો તે નાનો છે, કાળા કલરનો, સફેદ ટપકાવાળો અને 5 મિલીમીટર કદનો છે. એના વાયરસ દાખલ થયા બાદ એને વિકાસ પામતા 7 થી 8 દિવસ થાય છે. ત્યારબાદ તે રોગનો ફેલાવો કરવા માટે સક્ષમ બને છે. ત્યાર પછી આપણે જોઈએ કે એડિસ ઇજિપ્તી મચ્છર ક્યાં અને ક્યારે કરડે છે. તો એડિસ ઇજિપ્તી મચ્છર એ દિવસે જ કરડે છે, અવારનવાર કરડે છે અને ઘરોમાં અને ઘરની અંદર અને બહાર કરડે છે. ત્યારબાદ આપણે જોઈએ કે એડિસ ઇજિપ્તી મચ્છરની ઉત્પત્તિ ક્યાં થાય છે. તો એડિસ ઇજિપ્તી મચ્છર માનવ સર્જિત તમામ પ્રકારના પાણીના સંગ્રહ માટેના સાધનો કે જેમાં સાવ થોડા પ્રમાણમાં પણ પાણી રહી શકતું હોય એવા સંગ્રહ સ્થાનોમાં તે ઉત્પન્ન થાય છે. આવા ઉત્પત્તિ સ્થાનોમાં કુલર, પીપડા, બરણી, કુંડા, ફૂલદાની, રકાબી, ટાંકાઓ, નાના ખાબોચિયા, તૂટેલી બોટલો, ટાયર, ફ્રીજની ટ્રે, સિમેન્ટના ગજિયાઓ, વાંસના ઠૂઠાઓ, નારિયેળની કાચલી, ઝાડની બખોલ વગેરેનો સમાવેશ કરી શકાય. અને અન્ય સ્થળો કે જ્યાં વરસાદી પાણી ભરાઈ રહેતું હોય અથવા સંગ્રહ થતો હોય તેવા પાત્રો કે સ્થાનોમાં પણ મચ્છરની ઉત્પત્તિ થાય છે. માદા મચ્છર ઘરમાં રહેતા પાણીના સાધનોમાં અને અન્ય જગ્યાએ ઈંડા મૂકે છે. આ ઈંડામાંથી લાર્વા અને પછી 10 દિવસમાં પુખ્ત મચ્છર બને છે. ત્યાર પછી આપણે જોઈએ કે શું એડિસ ઇજિપ્તી મચ્છરની ઉત્પત્તિ ગંદા પાણી, કચરાના ઢગલા અને ગટરમાં થાય છે. તો કે ના, આ મચ્છરની ઉત્પત્તિ ચોખ્ખા પાણીમાં કોઈ પણ પ્રકારના માનવ સર્જિત સાધનો અથવા આજુબાજુમાં આવેલા પાણી સંગ્રહના પાત્રોમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે એ જોઈએ કે એડિસ ઇજિપ્તી મચ્છરનું જીવનચક્ર શું છે. તો કે ઈંડા, ત્યારબાદ પોરા બને, પછી કોસેટો બને અને છેલ્લે પુખ્ત મચ્છર બને અને એનો 7 થી 10 દિવસનો સમયગાળો હોય છે. અને અંતમાં આપણે વાત કરીએ કે ડેન્ગ્યુ અટકાયત માટેના મહત્વના સંદેશા ક્યાં છે. તો કે ભાઈ, એડિસ ઇજિપ્તી મચ્છર ઘરમાં સંગ્રહિત ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે. થોડા નાના પગલાઓ લઈ અને મચ્છરની ઉત્પત્તિ અટકાવો અને પોતાની જાતને મચ્છરના કરડવાથી બચાવો. તો ઘરમાં રહેલ પાણીની ટાંકીઓ અને પાત્રોને હવાચુસ્ત રીતે ઢાંકો. અઠવાડિયામાં એકવાર વોટર કુલરને ખાલી કરી સૂકવીને પાણી ભરો. નકામા પાત્રો, સામાન, ટાયર, નાળિયેરની કાચલી વગેરેનો નાશ કરો. શરીરના બધા અંગો ઢંકાય એવા કપડાં પહેરો. મચ્છરદાનીનો ઉપયોગ કરો. શક્ય હોય તો જંતુનાશક, દવાયુક્ત કરેલી મચ્છરદાની અને મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરો. જેને નથી પગ કે પાંખો તેવા પોરાને દેખે મારી તમામ આંખો, તેવા પોરાને દેખો ત્યાંથી તુરંત મારી નાખો. અને અંતમાં આપણે વાત કરીએ કે શાળાના બાળકો આમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે. તો કે ડેન્ગ્યુના વાહક મચ્છર છે એડિસ ઇજિપ્તી, એ ઘર અને ઘરની આજુબાજુમાં ઉપલબ્ધ નાના પાત્રોમાં ઉત્પન્ન થાય છે. એટલે શાળાના બાળકો અને એના કુટુંબોનું યોગદાન પણ ખૂબ મહત્વનું છે. ઘરની આજુબાજુ મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધી ઉત્પત્તિ અટકાવવા માટેના યોગ્ય પગલાઓનો અમલ કરવો. આપના મિત્રો, સગા સંબંધીઓ અને પડોશીઓને ડેન્ગ્યુ નિયંત્રણ અને અટકાયત માટેના પગલાઓ વિશે જાણકારી આપો. કેવા પગલાઓ? તો કે ભાઈ, ઘરની આજુબાજુમાં બંધિયાર પાણીને વહાવી દો. મોટા બંધિયાર પાણીના ખાડા, તળાવ, તલાવડી વગેરેમાં પોરા ભક્ષક ગપસી એટલે કે ગંબુસિયા માછલીઓ મૂકીએ.
ત્યાર પછી પાણીની ટાંકીઓ અને પાત્રોને હવાચુસ્ત રીતે ઢાંકો. અઠવાડિયામાં એકવાર વોટર કુલરને ખાલી કરી સૂકવીને પછી ભરો. બધા જ બિન ઉપયોગી પાત્રો, ટાયર, નાળિયેરની કાચલી અને અન્ય બિન ઉપયોગી વસ્તુઓનો યોગ્ય નિકાલ અને નાશ કરવો. શરીરના બધા અંગો ઢંકાય એવા આખીબાઈના કપડાં પહેરો. મચ્છરદાનીનો ઉપયોગ કરવો. શક્ય હોય તો જંતુનાશક દવાયુક્ત કરેલી મચ્છરદાની તથા મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરો. અને જો સખત તાવ, સાંધા સ્નાયુમાં દુખાવો, ચામડી પર ચકામાં થાક લાગે તો તુરંત ડૉક્ટરની સલાહ લો. તાવને ઉતારવા માટે પેરાસિટામોલ જ લેવી, પણ એસ્પિરિન તો ન જ લેવી. તો મિત્રો, રોગ અટકાયત એ જ ઉત્તમ પગલું છે. કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એડિસ મચ્છરો આપણા માટે જોખમરૂપ છે, એના ઉત્પત્તિ સ્થાનો નાબૂદ કરીએ અને ચાલો સૌ સાથે મળી ડેન્ગ્યુ સામે લડીએ. આભાર. લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.